રૂપિયા 9,44,500 ની કિંમતના 31.350 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ગોમતીપુરના બે ઈસમોને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના ખાસ પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા નાયબ પોલીસ કમિશનર દીપેન ભદ્રન નાઓએ અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારમાં માદક પદાર્થોના વેચાણ કરતા ઈસમો પર નજર રાખી ગુનાહિત જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન આપેલ છે. પૂર્વ વિસ્તારમાં જે સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર બીવી ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઈ જેએન ચાવડાએ આ દિશામાં તાજવીજ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમી મુજબ તાજવીજ હાથ ધરેલ દરમિયાન સ્ટાફના માણસો સાથે તારીખ 20/7/2020 રોજ નારોલથી લાંબા તરફ જવાના હાઈવે રોડ ઉપર રંગોલીનગર ઓવરબ્રિજથી લાંબા તરફના રોડ ઉપર વોચ ગોઠવેલ હતી. વોચ દરમિયાન લાંબા તરફથી મળેલ બાતમી મુજબની ઓટો રિક્ષા નંબર GJ01EE9397ને આવતા જણાતા આ ઓટો રિક્ષા રોકી લીધેલ. ઓટો રિક્ષામાં બેસીને આવેલ બે ઈસમો ઓટો રિક્ષા ચાલક શબ્બીર હુસેન અલી મુજા અંસારી ઉંમર વર્ષ 39 રહે 744/23 વોરના રોજ ગોમતીપુરા અમદાવાદ શહેર તથા રિક્ષામાં પાછળ બેઠેલા ઈસમ આફતાબ તાહિર અલી અંસારી ઉંમર વર્ષ 32 રહે તોડા કબ્રસ્તાન શીતલ સિનેમા પાછળ ગોમતીપુર અમદાવાદ શહેર મુજબના હોવાનું જણાવાયેલું. આ બંને ઈસમોની ઝડપી તપાસ કરતા ઓટો રિક્ષામાંથી ડ્રાઈવરની સીટની નીચેના ભાગે નંગ 5 પેકેટ, સીટની પાછળના હૂડની જગ્યાએથી 3 પેકેટ અને રિક્ષાની પાછળ એન્જિનવાળા ભાગ પર બાંધેલા 7 પેકેટ મળી કુલ 15 પેકેટ પરમિટ વગરના 9 લાખ ઉપરનો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો અને કુલ 10,16,500 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગાંજાનો જથ્થા સંબંધે ઉપરોક્ત ઈસમો વિરુદ્ધ નોંધાયેલા ગુનાની આગળની ઊંડાણની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એજે દેસાઈ નાઓએ હાલ ચલાવી રહેલ છે. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ. ક્રાઇમ બ્રાન્ચ લોકડાઉન પૂરો થઈ ગયા પછી નાર્કોટિક્સની તેમજ દારૂ જુગારની બધીને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ હતી, જેને લઈને ગઈકાલે પણ પરમ દિવસે પણ અમે એક MD કેસ કરેલો હતો અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમે, અને ગઈકાલે પણ અમારી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ચાવડા સાહેબ અને તેમની ટીમને ચોક્કસ બાતમીને આધારે શબ્બીર હુસેન અંસારી અને આફતાબ તાહિર અલી અંસારી બંને રહેવાસી ગોમતીપુર નાઓ પાસેથી એક ચોક્કસ બાતમીને આધારે રિક્ષાની અંદર ગાંજો તેમની પાસેથી 31 કિલો જેટલો ગાંજો તેમની પાસેથી મળી આવતા ટોટલ 10 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ રિક્ષા સાથે બંનેની ગઈકાલે ધરપકડ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે. રિક્ષામાં ગાંજો એટલા માટે કે એક આગળ જે એન્જિન છે એન્જિનના ભાગમાં થોડો ગાંજો સંતાડેલો હતો, પ્લસ પાછળની જે ડિક્કી છે ડિક્કીની અંદર ગાંજો સંતાડેલો હતો, કે જેથી રસ્તામાં ચેકપોસ્ટ ઉપર પોલીસ ચેક કરે તો રિક્ષા ચેક કરે પરંતુ એન્જિનની અંદરનો જે ભાગ છે તેની અંદર ઓટો રિક્ષાની અંદર ચેક ન કરે જેથી પોલીસથી બચી શકાય. અને ઓટો રિક્ષામાં જવાનું કારણ એ જ હતું કે પેસેન્જરને ચેક થાય ચેકપોસ્ટ ઉપર, ડિટેલ ચેકિંગમાં બચી જવાના પ્રયત્ન રૂપે. પણ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેની આ કેસ કરવામાં સફળતા મેળવેલ છે. ચેકપોસ્ટ ઉપર મેં કીધું એમ જ છે કે જે રીતે રિક્ષામાં ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી હતી કે પર્ટિક્યુલર નંબરવાળી પર્ટિક્યુલર રિક્ષાની અંદર પર્ટિક્યુલર વ્યક્તિ આવી રહ્યો છે, જ્યારે રેન્ડમ ચેક દરેક જગ્યાએ થતું હોય જ્યારે અમને ચોક્કસ બાતમીના આધારે એટલે અમને સફળતા મળેલ છે. અને આવી રીતે ક્રાઇમ બ્રાન્ચ નાર્કોટિક્સ તેમજ આવી બધીને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે. ચેકિંગ થયેલું છે દરેક જગ્યાએ થયેલું છે.